ભરૂચ તાલુકાના જંગાર ગામે ગૌચરની જમીનમાં ખોદકામ કર્યા બાદ તેમાં વરસાદી પાણી ભરાઈ રહેતા યુવાન ડૂબી જતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. મૃતદેહને જોવા ટોળેટોળા ઉમટતા કોરોનાનો ભય પણ લોકોને સતાવી રહ્યો છે. ભરૂચ જિલ્લાના જંગાર ગામે ગૌચરની જમીનમાં ખોદકામનો વિવાદ સર્જાયા બાદ સ્થાનિક સામાજિક કાર્યકરોએ ઉગ્ર વિરોધ નોંધાવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને ભૂમાફિયાઓ સામે ગૌચર જમીનમાં ગેરકાયદેસર ખોદકામ કરવા મુદ્દે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. પરંતુ ગૌચરની જમીનમાં ખોદકામ બાદ મોસ મોટા ખાડાઓમાં વરસાદી પાણી ભરાઈ જતા આ ખાડાઓ સ્થાનિક ગ્રામજનો માટે જીવલેણ બની ગયા છે. ગતરોજ જંગાર ગામના નવી નગરી વિસ્તારમાં રહેતા 20 વર્ષીય યુવાન વિશાલભાઈ બુધાભાઈ રાઠોડ પોતાના ઘરેથી હું બજાર જઉં છું તેમ કહી નીકળ્યા બાદ પરત ન ફરતા તેના પરિવારજનોએ તેની શોધખોળ આરંભી હતી. તે દરમિયાન ગૌચરની જમીનમાં ભરાયેલા વરસાદી પાણીમાં મૃતદેહ હોવાની માહિતી મળતા મૃતદેહને બહાર કાઢવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. જોકે પાણીમાંથી મૃતદેહને બહાર કાઢતી વખતે ગ્રામજનોના ટોળેટોળા એકત્ર થયા હતા. એક તરફ કોરોના વાયરસને લઈ લોકોને વધુ પ્રમાણમાં એકત્ર ન થવા માટે તંત્ર અપીલ કરી રહ્યું છે. તળાવમાંથી નીકળી રહેલા મૃતદેહને જોવા માટે ગ્રામજનોના ટોળેટોળા માસ્ક વિનાને એકબીજા ઉપર પડાપડી કરતા હોવાના વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હાલ તો પોલીસે ગૌચરની જમીનમાં ખોદકામ બાદ વરસાદી પાણી ભરાઈ રહેતા સમગ્ર ઊંડાણવાળો વિસ્તાર ગ્રામજનો માટે જીવલેણ બની રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. યુવાનના મોતના પગલે હાલ તો નવી નગરી વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.